नमस्ते बाळ मित्रों, आज आप धोरण चार विषय गुजराती काव्य हूँ तो पूछू एनी चर्चा करीशु। तो हूँ तो पूछू काव्यना कवि छे सुंदरम। सौ प्रथम पहला आप काव्यनु गान करीशू। तो दरेक विद्यार्थी मित्रों पोतानो पाठ्यपुस्तक खोले अने मारी साथे काव्यनो गान करे। हूँ तो पूछू कि मुरलानी पीछीमां रंग रंग वाड़ी आटी लड़ी कोणे जड़ी। वाड़ी पूछू पछी कविना मन में एक बीजो प्रश्न थाय छे के
मीठड़ी એટલે એને આપણે કાળી ભાષામાં બોલીએ તો મીનોડી અને આ મેળો ખરો છે બિલાડી અને કે છે માંજડી માંજડી એટલે ભૂરી પીળી વાળી તો છે આપણે કહીએ છીએ આ તો માંજડી આંખો વાળો છે તો માંજડી એટલે કે ભૂરી પીળી વાળી અને કે છે ચકચકતી ચકચકતી એટલે કે ચળકતી અને કીકી કોને કહેવાય તો આપણે આંખમાં દેખાતો ગોળ એક નાજો અવયવ એટલે કવિ ભગવાનને પૂછે છે કે હું તમને એવું પૂછું છું કે બિલાડીની માંજડી આંખમાં આ ચકચકતી કીકીઓ કોણે મળી હશે જો મળી એટલે કે લપેટીને કે આવરીને ચોરી લીધી જો બિલાડીની આંખો કેવી છે માંજડી અંધારામાં તમે જો તો એની આંખો આપણને લાઇટની જેવી લાગે તો કવિના મનમાં એવો પ્રશ્ન થયો પાછા કવિ ભગવાનને પૂછે છે કે હું તો પૂછું કે આંબલાની પોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં ફૂલપડો કોને કરી જો આંબલા આંબલો એટલે કે આંબો આંબાનું વૃક્ષ અને પોચ જો પર્વતની ટોચ હોય તો એને શિખર બોલાય પણ અહીંયા કવિ શું કહે છે આંબલાની ટોચે આંબલાની ટોચે એટલે છે ઉપરનો ભાગ આંબાની છે ઉપરનો ભાગ અને પૂપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન એટલે કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આંબાની ટોચે જ્યાં આપણો હાથ પહોંચી શકતો નથી ત્યાં પૂપળો કોણે કરી હશે વળી પાછો એક બીજો પ્રશ્ન પૂછે છે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી તોડી મીઠી ધાર કોણે કરી જો ગાવડી ગાવડી એટલે કે ગાય અને ધાર ધાર એટલે કે પ્રવાહી પદાર્થની પાતળી ધારા તમે જોજો ગાયની ચાર આંચળ એને એમાંથી દૂધની પતલી ધાર નીકળે છે તો કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે ગાયના પેટે પેટે એટલે કે આંચળ એની નીચે ચાર આંચળ હોય એમાંથી દૂધની ધોળી ધાર કોણે ભરી હશે પાછો કવિના મનમાં એક પ્રશ્ન થાય છે કે ચાંદાની થાળીમાં બકરીની ડોશીની ઝૂંપડી કોણે મળી તમે જોજો સાંજના સમયે જ્યારે પૂનમના દિવસે આખો ચંદ્ર દેખાય ત્યારે તમે ધારીને જોશો તો તમને એમ લાગશે કે ચાંદાની અંદર એક બકરી છે એક ડોશી છે અને એની ઝૂંપડી પણ છે તો કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે ચાંદાની થાળીમાં એટલે કે ગોળ ચંદ્રમાં પૂનમના દિવસે પૂર્ણ કળાએ કેળેલો ગોળ ચંદ્ર દેખાય એટલે કે જે ગોળ ચંદ્રમાં બકરી અને ડોશીની ઝૂંપડી કોણે મળી હશે આવી માન્યતા છે કે ચંદ્રમાં ડોશીની ઝૂંપડી અને બકરી હોય છે અને આપણને એવો આભાસ પણ થાય છે વળી પૂછું કે આગની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી હશે જો આગ એટલે કે આકાશ ન તમે સવારે આકાશમાં જોજો તમને શું દેખાશે સૂરજ અને સૂરજ એક જગ્યાએ નથી ઊભો રહેતો આથમમાં ઉગે ત્યારે પૂર્વ દિશામાં ઉગે આથમે ત્યારે પશ્ચિમ દિશામાં આથમે છે તો એ ફરતો ફરતો પશ્ચિમ દિશામાં પહોંચી જાય છે એટલે કવિ ભગવાનને પૂછે છે કે આભની હથેળીમાં હથેળીમાં એટલે કે આકાશમાં સૂરજની ફરતી ભમરડી કોણે કરી હશે એટલે કે જે સૂર્ય છે એ આકાશમાં ભમરડાની જેમ ફરે છે જેમ ભમરડો ગોળ
અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. એ જ રીતે સૂરજ આકાશમાં ભમરડાની જેમ ફરે છે. હું તો પૂછું કે પોપ છે મઢેલી આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી. જો આપણી આંખોની ઉપર કોપચા છે જેને આપણે આંખ બંધ કરીએ તો એ કોપચા નમી જાય, એટલે આપણી આંખોનું રક્ષણ થાય. એના માટે ભગવાને બનાવ્યા છે કે જો દોડતી હોય તો આપણે બંધ કરી દઈએ એટલે કોપચા વડે આંખ ઢંકાઈ જાય, આંખને કંઈ નુકસાન થાય નહીં. એટલે જો દસ દિશ, દસ તો ખબર છે પણ દિશ એટલે દિશા, તમને એમ થશે કે દિશા તો ચાર છે, આ દસ દિશા વડે કઈ? તો જો દસ દિશા કઈ છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચાર દિશા છે. અને એ ચાર દિશાની વચ્ચે ચાર ખૂણા છે, તો એ ખૂણાને કહેવાનું નામ છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. તો આ ચાર ખૂણા અને ઉપર આકાશ, નીચે પાતાળ, એમ કોઈ દસ દિશા આપણે આંખો જોઈ શકે છે. તો દસ દિશા એટલે સમજણ પડી ગઈ, ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, ચાર ખૂણા. તો કયા ખૂણા? તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુ, આ ચાર ખૂણા છે. ઉપર આકાશ, નીચે પાતાળ, એમ કુલ કવિએ દસ દિશાઓ બનાવી છે. તો કવિ પૂછે છે કે કોપચામાં મઢેલી અને આ દસે દિશાઓ જોતી, એટલે ચારે તરફ દેખતી મારી આંખ કોણે બનાવી હશે? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંવલાની ચૂંદડી કોણે કરી. જો નવલખ એટલે કે નવ લાખ, નવલખ એટલે કે નવ લાખ કે અગણિત. તમે આકાશમાં જોજો, તમે તારા ક્યારે ગણી નહીં શકો, અગણિત છે, લાખ છે, આપણે એને ગણી શકતા નથી. એટલે કવિ ભગવાનને પૂછે છે કે નવ લાખ તારાઓથી મઢેલી આ આંવલાની ચૂંદડી કોણે કરી હશે? હવે નવ લાખ એટલે કે આકાશરૂપી ચૂંદડીમાં અસંખ્ય તારાઓ છે. તમે રાત્રે આકાશમાં જોજો, દસ સાડા દસ વાગ્યાની આસપાસ, તો તમને આકાશ એટલું સુંદર લાગશે, એની અંદર તારાઓ એટલે આકાશની ચૂંટણી કે છે અને એની અંદર અસંખ્ય તારાઓ છે. તો હવે આપણે શબ્દાર્થની પણ એકવાર ચર્ચા કરી લઈશું. જો ફરી ટીલડી એટલે કે નાનો ચાંદલો મોરના પીછાની આ, અને જળી એટલે કે સજ્જડ બેસાડી, અને મીંડડી એટલે મીંડડી અને બિલાડી, માજરી એટલે ભૂરી કીકી વાળી, ચકચકતી એટલે ચળકતી, કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, નવ લ એટલે નવ લાખ કે અગણી, દેખંતી એટલે જ્યોતિ, આંબલો એટલે આંબો, ટોચ એટલે શિખર છે ઉપરનો ભાગ, કૂંપળો એટલે નવા તાજા ફૂટેલા પાન, ગાવડી એટલે ગાળ, ધાર એટલે પ્રવાહી પદાર્થની પાતળી ધારા, આ એટલે આકાશ, ન મઢી એટલે લપેટીને કે આવરીને, જડી દીધી, દસ દિશ એટલે કે દસ દિશા. હવે દસ દિશા કઈ છે? તો પૂર્વ, પશ્ચિમ,
5 of